નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વીજ સમસ્યાઓના મુદ્દે પાલિકા કોંગી સભ્યોને રજૂઆત. સમસ્યાઓનું નિવારણ નહીં થાય તો ચક્કા જામ અને ઘેરાવાની ચીમકી. નાહિયેર ખાડી પાસે કાર બ્રિજની પાળીમાં ઘૂસી જતા કારમાં સવાર બે ઇસમોના મોત. કારમાં આગળ બેઠેલ ડ્રાઈવર સહિત બેનો એરબેગ ખુલી જતા આ બાદ બચાવ. સાંસદ મનસુખભાઈ વસાવાની જંગમ મિલકતમાં 2.28 લાખ અને સ્થાવરમાં 76.70 લાખનો વધારો. પદ્મિની જંગમ મિલકત પણ 41.46 લાખ વધી. ભાજપના 2024ના ઉમેદવાર પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી અને 1 ઇનોવા કાર. ભરૂચ જિલ્લા પોલીસનું જીઆરટીસી વિસ્તારોમાં મેગા કેમ્પિંગ. 22 ઇન્સ્પેક્ટર, 24 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 230 જેટલા પોલીસ કર્મીઓ કેમ્પિંગમાં જોડાયા. રહેણાંક, મજૂર કોલોની, ગોડાઉન, વેરહાઉસ સહિત વાહન ચેકિંગ. અંકલેશ્વરમાં રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે આ વિસ્તારના પાલિકા સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી હતી, જેના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી. જોકે તેનું પાલન નહીં કરવામાં વીજ કંપનીને ઘેરાવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 5-1 માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા ઉપરાંત સૂચિત ઓવરબ્રિજના કારણે આ વિસ્તારના વીજ પોલ હટાવવાની કામગીરી પણ કેટલાક સમયથી બંધ હોવા અંગે આ વિસ્તારના કોંગ્રેસના સભ્યો સમસાદ અલી સૈયદ, સલીમભાઈ અમદાવાદી, ઇકબાલ કલકલ સહિત અન્યોને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી તે અંગે રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં એન્જિનિયર દ્વારા આગામી દિવસોમાં આ સમસ્યાના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવતા પાલિકા સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પણ તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ચક્કાજામ કરવા વીજ કંપનીનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. એ સમસ્યાને લઈને આજે અમે લોકો જીબી ખાતે આવેલા છે અને અમારે જે મુંડાફળિયા, ઢાંગરાવાડ, ખાટકીવાડ, ડભોયાવાડ, બાયપાસ, ખુરશીદ પાર્ક, જે વોર્ડ નંબર 2 ના અંદર જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં રોજ જ લો વોલ્ટેજની સમસ્યા ચાલી રહી છે. એની અમે લોકો લાસ્ટ 3 વર્ષથી એની અહીંયા રજૂઆત કરવા છતાં એ લોકો અમારું કોઈ સોર્ટ આઉટ કરતા નથી અને અહીંયા અમારી કોઈ સાંભળતું નથી. આજે અમે લોકો અહીંયા એમને લાસ્ટ ચેતવણી આપવા માટે આવેલા છે. જે જો આ વખતે જો અમારું કામ ના થયું અને અમારી પ્રોબ્લેમ સોલ્વ ના થઈ તો અમે લોકો અહીંયા આંદોલન પર ઉતરી જઈશું. મમ્મદપુરા વોલ્ટેજ ડ્રોપના પ્રશ્નો છે, ખાટકીવાડના વોલ્ટેજ ડ્રોપના પ્રશ્નો છે, ખુરશીદ પાર્કના પ્રશ્નો છે, સાથે સાથે ઢાલથી મમ્મદપુરા સુધીનો જે રોડ પોરો કરવાનો છે, જે પ્રશ્ન જે માટે થાંભલા હટાવવાના જે પ્રશ્નોનું કામ અટકેલું છે ઘણા સમયથી, તે બધા પ્રશ્નો છે. તે સિવાય ગ્રોશન પાર્કના ટીસી થાંભલો જે પડી જાય હોય એ પરિસ્થિતિમાં છે. જે તમામ પ્રશ્નો છે વિગતવાર સાહેબ સાથે ચર્ચા થઈ છે ને નવી ગેંગ હોળી પછી આવી ગઈ છે કે 2-3 દિવસમાં કામ ચાલુ કરશે એ અમને ગેરંટી આપેલી છે. જો કામ પૂરું નહીં કરવામાં આવે તો અમે ચક્કા જામ આપીને અહીંયા જીવીને ઘેરાવો કરવાના છે.
આમો તાલુકાના નાહિયેર ગામની ખાડી પાસે સવારે હુંડાઈ વેન્યુ ગાડી ખાડીની દિવાલમાં ઘૂસી જતા કારમાં પાછળની સીટમાં બેઠેલ બે ઈસમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે કારમાં ડ્રાઈવર સહિત અન્ય આગળ બેઠેલ બંને ઈસમને એરબેગ ખુલી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આમોદ પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર મુંબઈ નવી ગાડી જોવા માટે ગયેલા ચાર મિત્રો ગાડી જોઈને સવારે 4 કલાકે પરત આવી રહ્યા હતા, ત્યારે હુંડાઈ વેન્યુ કારના ચાલક સમીર કાસમ ઘાંચી રહેવાસી માસર રોડ તાલુકો પાદરાએ પોતાના કબજામાંની ગાડી બેફામ હંકારી લાવી નાહિયેર ખાડીના બ્રિજની પાળી સાથે ધડાકાભેર અથડાવતા ગાડીમાં સવાર ચાર પૈકી પાછળ બેઠેલ બે ઈસમો નામે મોહમ્મદ રફીક સરફુદ્દીન મલિક ઉંમર વર્ષ 52 રહેવાસી નેશનલ પાર્ક જંબુસર તેમજ નબીજ અબ્દુલ ઘાંચી ઉંમર વર્ષ 33 રહેવાસી માસર રોડના પાદરાનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાના કારણે મોત થયું હતું, જ્યારે વાહન ચાલક સમીર કાસમ ઘાંચી અને મોઇન અબ્દુલ મલિક જે કારમાં આગળ બેઠા હતા તેમની એરબેગ ખુલી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. તેઓ સામાન્ય ઇજાગ્રસ્ત થતાં બંનેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આમોદ પોલીસે મોઇન અબ્દુલ મલિકની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. દિલ્હી પબ્લિક સ્કૂલ ભરૂચ વેલકમ્સ યુ ટુ બી અ પાર્ટ ઓફ વન ઓફ ધ એશિયાઝ લાર્જેસ્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS School also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. ભરૂચ લોકસભા બેઠક માટે 7મી ટર્મ માટે ઉમેદવારી કરનારા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઈ વસાવાએ 7મી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે. 2019 થી 2024ના સમયગાળામાં તેમની કુલ સંપત્તિમાં 76.70 લાખનો વધારો થયો છે. 2019માં મનસુખભાઈ વસાવાની જંગમ સંપત્તિ 30,96,044 રૂપિયા અને સ્થાવર સંપત્તિ 20,50,000 રૂપિયા હતી. તેમના પત્નીની જંગમ સંપત્તિ 16,89,913 રૂપિયા હતી. 5 વર્ષના સમયગાળામાં મનસુખભાઈ વસાવાની જંગમ સંપત્તિમાં 2.28 લાખનો વધારો થયો છે, જ્યારે તેમની પત્નીની જંગમ સંપત્તિમાં 41.46 લાખનો વધારો થયો છે. મનસુખભાઈ વસાવા પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી, પત્ની સરસ્વતીબેન પાસે 35 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી છે. વાહનોમાં તેઓ પાસે એક ઇનોવા, જ્યારે પત્ની પાસે સ્કોર્પિયો છે. કાર લોનમાં દેવાનું 2.4 લાખ અને પત્નીનું 9 લાખનું દેવું છે. સોગંદનામા મુજબ મનસુખભાઈની ઉંમર 66 વર્ષ અને તેઓ BA MSW થયેલા છે. ગત ટર્મ સુધી તેઓ અને પત્ની ખેતીને આવક ધરાવતા હતા, પણ આ વખતના સોગંદનામાં તેનો ઉલ્લેખ કરાયો નથી. વર્ષ 2022 અને 2023માં તેઓએ ₹12.35 લાખનું રિટર્ન ભર્યું છે અને પત્નીનું રિટર્ન 4,14,000 બતાવ્યું છે. તેઓને 1 પણ રૂપિયાનું સરકારી દેવું નથી કે તેમની પર કોઈ પોલીસ કે કોર્ટ કેસ નથી.
અંકલેશ્વર, દહેજ, જંબુસર, ઝઘડિયા, પાનોલી સહિત જીઆરડીસી વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા કોમ્બિંગ હાથ ધરી અલગ અલગ હેડવાઇઝની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ મેગા કોમ્બિંગમાં રહેણાંક, મજૂર કોલોની, ગોડાઉન, વેરહાઉસ સહિત વાહન ચેકિંગ કરી 5,000 નો દંડ વસૂલવા સાથે પ્રોહિબિશનના 73 ગુના પણ નોંધવામાં આવ્યા હતા. જિલ્લામાં અલગ અલગ તાલુકા સ્થળોએ જીઆરડીસી આવેલ હોય જેથી મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ, અંકલેશ્વર, જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન, અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન, પાનોલી પોલીસ સ્ટેશન, ઝઘડિયા જીઆરડીસી તથા દહેજ અને જંબુસર અસામાજિક પ્રવૃત્તિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકિંગ વગેરે મુદ્દાઓસર કામગીરી કરવા કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ. આ કોમ્બિંગની કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ, પેરોલ ફોલો સ્કોડ, બોમ્બ ડિસ્પોઝ ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, પોલીસ સ્ટેશનોની ટીમોમાં કુલ 22 ઇન્સ્પેક્ટર, 24 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 230 જેટલા પોલીસ કર્મીઓ જોડાયેલ અને કોમ્બિંગ દરમિયાન અસરકારક અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરી 66 ગોડાઉન, વેરહાઉસ, 30 જેટલી મજૂર કોલોની અને વસાહતનું ચેકિંગ કરવામાં આવેલ, જેમાં 180B રોલ ભરવામાં આવેલ અને જાહેરનામા ભંગના 72 કેસો કરવામાં આવેલ, તેમજ સ્થળ પરથી 5,000 નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ હેઠળ 98 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રાફિકને અડચણરૂપ વાહનોના 6 પૂરઝડપે વાહન હંકારતા 16 વાહન ચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના સારંગપુરના પદ્માવતી નગર સ્થિત ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ ભંગાર સાથે એક ઇસમને શંકાસ્પદ હાલતમાં એનસીબીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને વન શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાના પગલે એલસીબીના પીઆઈ અને પીએસઆઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામના પદ્માવતી નગરમાં રોશન અમરનાથસિંહ પોતાની ભંગારની દુકાનમાં શંકાસ્પદ મોટરો કોપરનો જથ્થો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી લોખંડની 8 મોટર, કોપર વાયર અને સ્ટીલ મળી કુલ 1.89 લાખનો જથ્થો કબજે કરી ભંગારના વેપારી રોશનસિંહની ભંગાર અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના સારંગપુર સ્થિત લક્ષ્મણનગરમાં ભાડેથી રહેતો રોશનસિંહ અમરનાથસિંહની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં આવતીકાલે રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં આવતીકાલે રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવતીકાલે અંકલેશ્વરમાં ઠેર ઠેર રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. રામનવમી નિમિત્તે ભગવાન રામની વિશાળ શોભાયાત્રાઓ પણ નીકળશે. ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઉઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રાના આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આ સાથે જ રામનવમીનું પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ભરૂચ રૂરલ પોલીસે મળેલ બાતમીના આધારે મનુબર ગામમાં રેડ કરી કતલના ઇરાદે રાખવામાં આવેલ ગૌવંશને બચાવી છોરા સહિતના મુદ્દામાં સાથે ભરૂચ રૂરલ પોલીસે એક આરોપીને મનુબર ગામથી ધરપકડ કરી છે. ભરૂચ તાલુકામાં આવેલ મનુબર ગામે રહેતો સમીર દાઉદ ઘોરાટ હાફેજ કોલોની પાછળ આવેલા બાવળની જાડીઓમાં ગૌવંશની કતલ કરવા માટે લાવીને બાંધી રાખે છે. જે બાતમીને પગલે ભરૂચ રૂરલ પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો, જેમાં ટીમે એલઈડી લાઇટથી બાવળિયામાં તપાસ કરતા ત્યાં એક ક્રૂરતાપૂર્વક બાંધેલી ગાય મળી આવી હતી. તેમજ ત્યાં બાજુમાં જ એક શખ્સ બેઠેલ મળ્યો હતો, જેનું નામ પૂછતા સમીર દાઉદ ઘોરાટ હોવાનું જણાયું હતું. સ્થળ પર તપાસ કરતા ત્યાંથી છરા તેમજ લાકડાના ગોળ ખડ તેમજ તાળપત્રી અને દોરડા મળી આવ્યા હતા. ગાય અંગે તેને પૂછતા તેને કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપ્યો ન હતો, જેથી ટીમે ગાયને બચાવી સ્થળ પરથી કટિંગ કરવા માટેના 7 મોટા છરા, 10 નાની છરી, 2 લાકડાના ગોળ ખડ, એલઈડી લાઇટ, તાડપત્રી, 9 દોરડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે પશુ ઘાતકીપણાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચેક રિટર્ન કેસમાં વોન્ટેડ આરોપીને દહેગામથી ઝડપી લઈ એસઓજીની ટીમે ભરૂચ બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચેક રિટર્ન કેસમાં સજા પામેલો ફારૂક ખાન બાબુખાન પઠાણ ન્યૂ અમન બંગલુસ જંબુસર બાયપાસ ભરૂચ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. દરમિયાનમાં ભરૂચ એસઓજીની ટીમે તપાસ શરૂ કરતા આરોપી ફારૂક ખાન દહેગામ 3 રસ્તા પાસે આવેલ હોવાનું માલુમ પડતા ટીમે સ્થળ પર દોડી જઈ આરોપીને ઝડપી પાડી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. રામનવમી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં એકતા અને ભાઈચારાથી ઉજવણી થાય તથા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય એસપીની અધ્યક્ષતામાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. એસપી મયુર ચાવડા ડેપો પોલીસ ચોકી પાસે આવી પહોંચ્યા હતા, જ્યાંથી ફ્લેગ માર્ચ યોજી નગીના મસ્જિદ માઈના લીમડા થઈ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. કોટવાણાથી ફૂટ પેટ્રોલિંગ ઉપલીવાટ, ગણેશ ચોક, લીલોત્રી બજાર, સોની ચકલા, મુખ્ય બજાર થઈ પરત કોટબારણા ખાતે સમાપન કરાવ્યું હતું. પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચમાં પીઆઈએ વીમી પાણમિયા, સીપીઆઈ કેએમ વાઘેલા, જંબુસર આમોદ વાગરા, પીએસઆઈ સહિત પોલીસ જવાનો, એલસીબી વુમન પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નર્મદા જિલ્લાના આમરેઠા પોલીસ મથકના નવા રાજુવાડિયા ગામની સીમા સોલાર પાર્ક પ્લાન્ટમાં ચોરીમાં સંડોવાયેલ 2 આરોપીઓને ઝડપી તેમની પાસેથી કુલ 1,00,000 નો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. નર્મદા જિલ્લામાં આવેલા નવા રાજુવાડિયા ગામની સીમા સોલાર પાર્ક પ્લાન્ટમાં સોલાર પેનલમાં લગાવેલ સપ્લાયર વાયર 1200 થી 1300 મીટર લાલ તથા કાળા કલરના વાયરોની તસ્કરોએ ચોરી કરી હતી, જેની સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે ભરૂચ એલસીબીની ટીમ જિલ્લામાં થતી ચોરી અંગેના ભેદ ઉકેલવા માટે પ્રયત્નો કરી રહ્યો હતી, તે દરમિયાન ટીમને માહિતી મળી હતી કે બીએસએમઓ એક મોપેડ ગાડી પર ચોરીનો મુદ્દામાલ વેચવા અમલાથી રાજપાડી તરફ આવી રહ્યા છે. આ માહિતીના આધારે એલસીબી ટીમના પીએસઆઈ એમએમ રાઠોડ અને ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રોહિત રાજેશભાઈ વસાવા અને અંકિતકુમાર રાજેશભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી મળેલા કોપર વાયરોના બિલ અને આધાર પુરાવા માંગતા તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે કડકાઈથી તેમની પૂછતરછ હાથ ધરતા તેઓ બંને નવા રાજુવાડિયા ગામની સીમા સોલાર પાર્ક પ્લાન્ટમાં સોનાર પેનલમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી કોપર વાયર 35 કિગ્રા કિંમત રૂપિયા 35,000, 3 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 15,000 અને 1 મોપેડ કિંમત રૂપિયા 50,000 મળી કુલ કિંમત રૂપિયા 1,00,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને આરોપીઓને રાજપાડી પોલીસને સોંપી આ અંગે નર્મદા જિલ્લા પોલીસને જાણ કરી છે. ચૈત્ર સુદ 8 નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર સ્થિત આવેલ અતિ પૌરાણિક અંબાજી મંદિર અને ઓસારા મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ ઉપડી હતી. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકાજુનું અંબાજી શક્તિપીઠ મંદિર અને શહેરના નજીક આવેલ ઓસારા મંદિરે આજે ચૈત્રી 8મના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે.
મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મહત્વ ધરાવે છે. મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે. આજે ચૈત્રી સુદ આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર સાથે શહેરની નજીક આવેલા ઓસારા મંદિરે પણ ભક્તોને દર્શન માટે ભીડ જોવા મળી હતી, જેના કારણે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ભરૂચમાં સમાજ સેવા અને શિક્ષણના ઉત્થાન માટે પાછલા 40 વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે મહેદેવિયા સ્કૂલ તેમજ એકરા સ્કૂલ, ફુરજા એકરા સ્કૂલ, ખુશ્બુ પાર્ક ખાતે અભ્યાસ કરતા જરૂરતમંદ લગભગ 100 વધારે વિદ્યાર્થીઓને બૂટ અને મોજાનું વિનામૂલ્યે વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા સંસ્થાના લાઈફ મેમ્બર મુક્તારભાઈ સરવૈયાએ ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યા હતા. સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટરે સૌને આવકાર્યા હતા. સૌ હાજર તમામ વાલીઓને પોતાના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. આ બંને પ્રોગ્રામમાં સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણ, ઉપપ્રમુખ એઆઈએ શેખ સાહેબ, માજી પ્રમુખ ઇકબાલભાઈ હવાલદાર, ટ્રસ્ટી સલીમભાઈ લાકડાવાલા, સૈફુદ્દીનભાઈ મુલ્લા, યુસુફભાઈ પટેલ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ચારેય સ્કૂલોના પ્રિન્સિપલ, શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. हम सबको चुने हैं और अल्लाह हमसे ये काम ले रहा है तो अल्लाह का भी लाख लाख शुक्र है. तो बहुत बड़ी बात नहीं कहते हुए हम ये प्रोग्राम जो बच्चों को बूट देने का है ये हम शुरू करेंगे इंशाल्लाह. अब यहाँ मैं एक बात बता दूँ कि अभी बच्चों के साइज़ वगैरह के हिसाब से जूते हमको देना है तो अभी तो हम फॉर्मल प्रोग्राम जो है वो एक टोकन में आए हुए मेहमानों के हाथ से हम टीचरों को देंगे ये बूट. बच्चे भी आएंगे लेकिन बच्चों का वो पिक्चर विक्चर के वीडियो नहीं आएगा इंशाल्लाह. तो ये फॉर्मेलिटी करके ने हम लोग इंशाल्लाह यहाँ से रवाना हो जाएंगे. उसके बाद ये सब माँ बहनों को और बच्चों को मेरी विनती है कि यहाँ पर थोड़ा टाइम बैठें और 15 आपकी ली जाएगी. जो शूज के जो व्यापारी आए हैं पैराडाइज में, माशाल्लाह उन्होंने भी इस काम में एक हमको ताउन किया है और बहुत ही रीजनेबल रेट से हमको ये चीज़ें दिए बूट और सॉक्स. तो वो फिर बच्चों को बिठा कर उनकी साइज़ के हिसाब से जल्दी जल्दी उनके बूट कर देंगे, फिर आप लेके यहाँ से निकल जाना. तो हमारे जाने के बाद आपको थोड़ा बैठना है, थोड़ी तकलीफ रहनी है, राइट. तो इंशाल्लाह ये मैं देखूँगा कि हमारे आए हुए मेहमानों में से भी कुछ थोड़ी बात के बारे में 2-2 कहेंगे, उसके बाद हम ये डिस्ट्रीब्यूशन शुरू करेंगे. तो इकबाल भाई आप जरा कुछ इसके बारे में. ગુજરાત રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, તો બીજી તરફ મંગળવારના રોજ ભરૂચમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જો કે ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા હતા. ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવાર બાદ વાદળછાયા વાતાવરણમાં બપોરે વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વરસાદ થયો હતો. કમોસમી વરસાદી ઝાપટું આવતા લોકોને ભર ઉનાળે ચોમાસાનો અનુભવ થયો હતો. જો કે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું આવીને થોડા જ સમયમાં બંધ થઈ જતાં વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે. પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઈને મુખ્ય ધોરીમાર્ગ પર જતા વાહનો અટવાયા હતા, તો ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ફરી ઉપસી આવી હતી. કેમ કે કમોસમી વરસાદને લઈને કેટલાક ઉનાળુ પાક તેમજ કેરી જેવા ફળોને નુકસાન થવાની સંભાવના રહેલી છે. ભરૂચમાં ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, પણ વરસાદને લઈને લોકોએ ઉકળાટમાં આંશિક રાહતનો થોડા સમય માટે અનુભવ કર્યો હતો. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાઓ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમત ગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી
આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાયબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોસ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. છોટા ઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં ભાજપ કાર્યાલય પાસે જંગી જાહેર સભા સંબોધી હતી અને જેમાં 5 લાખના વધુ મતોથી જીતવા માટેનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો. છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરતા પહેલા એક જાહેર સભા સંબોધી હતી અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી નીકળી અને જિલ્લા સેવા સદન ખાતે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા, જેમાં આદિવાસીઓ ઢોલ નગારા સાથે વિજય સરઘસ હોય તે રીતે ઉમટી પડ્યા હતા અને ભારે નાચગાન કર્યો હતો અને લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ખભા પર ઉચકીને નાચગાન કરાવ્યું હતું. જ્યારે ફોર્મ ભરતી વખતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા તેમજ ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, માજી સાંસદ ગીતાબેન રાઠવા, નારણ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભામાં આવતી 7-7 વિધાનસભાના ધારાસભ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે છોટાઉદેપુર લોકસભાનું ઉમેદવારીપત્ર ભરવામાં સૌ આદરણીય મારા વડીલો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મારા સમગ્ર લોકસભા મત વિસ્તારના કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મ ભરાયું છે, ત્યારે અમે 5 લાખ કરતાં વધારે લીડથી આ લોકસભાનું કમળ નરેન્દ્રભાઈના ચરણોમાં આપીશું. જશુભાઈ, આજે એક મહત્વની બાબત એ છે કે આપની સાથે ઘણી મોટી ટીમ છે અને કોંગ્રેસ પાસે ઘણા ગાંઠિયા કાર્યકરો. છોટાઉદેપુરના ઉમેદવાર શ્રી જશુભાઈ રાઠવાનું ફોર્મ ભરવા માટે સૌ જઈ રહ્યા છીએ, જેમાં સાથે જિલ્લાના અને પ્રદેશમાંથી આવેલા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી એવા મુંડાજી, પ્રદીપસિંહ જાડેજાજી, ક્લસ્ટર પ્રભારી સાથે સૌ ધારાસભ્યો, લોકસભાના ધારાસભ્યો અને કાર્યકરો જોડાયા છે અને આજે બહુ ખૂબ ઉત્સાહથી દરેક લોકો આ છોટાઉદેપુર લોકસભાની જનતા એક સાથે જોડાઈને જશુભાઈને જીતાડવા માટેનું આહવાન કરે. के साथ पूरे संसदीय क्षेत्र के कार्यकर्ताओं की उपस्थिति में आज भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में नामांकन भरते हुए मुझे पूरा विश्वास है कि पूर्ण बहुमत से केंद्र में पुनः भारतीय जनता पार्टी की सरकार बनेगी और छोटा उदयपुर के जनता यहां से જશુભાઈ રાઠવા કો જીતા કરકે ભેજેંગે. સર, ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલ રહ્યા પૂરે જાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિનગરના જ્વાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જય જ્વાલેશ્વર મહાદેવ રિલીફ ટ્રસ્ટ દ્વારા જ્વાલેશ્વર મહાદેવના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્વરાત્રિએ રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું. નવચંડી યજ્ઞ તેમજ માતાજીના દર્શનનો લાભ લઈ શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ ધન્યતા અનુભવી હતી. ફૂલ અદ્યતન હેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમ અને સાધનો સાથે ભરૂચનું સૌથી મોટું ફિટનેસ સેન્ટર એવા ઓક્ટેન ફિટ સિટીનો શુભારંભ મનુભર ચોકડી પર આવેલ એસઆર પ્લાઝા ખાતે કરવામાં આવ્યો હતો. ડોક્ટર સુહેલ વાઝા અને ડોક્ટર મિહાસ પટેલ તેમજ અશફાક મદ્દાર, ડોક્ટર ઇરફાન પટેલ, ડોક્ટર વસીમ રાજ સહિતના સંચાલક મંડળના સભ્યોને ઉદઘાટન પ્રસંગે આમંત્રિતોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. यहाँ पर एक डॉक्टर से लेके एक अपने ऑर्गन्स से लेके और बाहर की बॉडी तक की देखरेख यहाँ पर आ गई, तो अगर हमारी बॉडी में कुछ इंजुरी हो या कुछ इंटरनल प्रॉब्लम हो
किसी भी चीज की कोई प्रॉब्लम हो तो कहीं यहाँ से बाहर जाने की जरूरत नहीं है, हर कुछ आपको यहीं पे जिम पे अवेलेबल होगा, चाहे आपको आइस थेरेपी हो, चाहे मसाज हो, आयुर्वेदिक हो, सैलून हो, ए टू जेड यहाँ पर आपको मौजूद है। तो कितने भी जिम में गया हूँ तो मुझे लग रहा है शायद ये गुजरात का, तो फिलहाल मैं बोलूंगा ही गुजरात का तो सबसे बेस्ट जिम है ये, और हो सकते हैं और कई सारे स्टेटों में बेस्ट हो, ऑल ओवर इंडिया में मुझे सबसे अच्छा जिम अभी तक यही लगा है। तो मैं चाहता हूं कि भरूच वासियों को इतना अच्छा जिम, अपनी फिटनेस को लेकर, ध्यान रखने को और अपनी हेल्थ को लेकर, इन सब चीजों को लेकर इतने अच्छी चीज की शुरुआत ऑक्टेन फिट सिटी ने की है, तो मैं चाहता हूं कि ज्यादातर लोग यहाँ पे अपना वर्कआउट के लिए, और सभी इक्विपमेंट यहाँ पर मौजूद है ए टू जेड किसी भी मसल को लेकर। कई बार मैं खुद के ऊपर बता रहा हूँ कि मुझे मेरे जिम में सारी मशीन की सुविधा नहीं है, तो कई बार मुझे दूसरे जिम में बाहर जाना पड़ता है, थाइज के वर्कआउट के लिए कहीं दूसरे जिम में जाना पड़ता है, बैक के वर्कआउट के लिए दूसरे जिम में जाना पड़ता है। અહીંયા અપ ટુ 10 ઇયર્સ થી લઈને 65 ઇયર્સ સુધીના લોકો આપણે ટ્રેન કરાવી શકીએ છીએ। આની અંદર જીમ ફ્લોરની અંદર ઘણી બધી આપણે અલગ અલગ એમ્યુનિટીઝ રાખેલી છે। જીમ ફ્લોરમાં એમએમએ, ક્રોસફિટ, કાર્ડિયો, વેઇટ લિફ્ટિંગ, પાવર લિફ્ટિંગ અને ઓલિમ્પિક સુધીની તૈયારી કરવાવાળા કોચિસ આપણી પાસે અહીંયા અવેલેબલ છે। રાઈટના નીચેના અમારો જે ફ્લોર છે તેમાં રિફ્રેશમેન્ટ સેન્ટર આપણે બનાવેલું છે। રિફ્રેશમેન્ટ સેન્ટરની અંદર ઘણી બધી આપણે આયુર્વેદિક થેરાપી આપણે ઇમ્પ્રૂવ કરેલી છે વરુષમાં ફર્સ્ટ ટાઈમ જીમ સાથે। સેકન્ડ છે આપણું ફાયર કટિંગ અને હિઝામા અને બ્લેક કટિંગ કરેલું છે। ત્યારબાદ છે આપણે સલૂન અને બ્યુટી પાર્લર આપી રહેલા છે। ત્યાર પછી આપણે થાઈ સ્પા અને ડીપ ટિશ્યુ મસાજ જે અલગથી લોકો લે છે તેને પણ આપણે આપણી સાથે કોલેબરેટ કરેલું છે। ત્યારબાદ એક લક્ઝરિયસ ફેસિલિટી જેવી કે જકુઝી, સોના બાથ, સ્ટીમ બાથ, આઈસ બાથ જે અત્યાર સુધી અમેરિકાના લોકો લેતા હતા, હવે એને આપણે અહીંયા ગુજરાતમાં ભરૂચમાં લાવીને આપણે આપણા લોકોને નહિવત કિંમતે પ્રોવાઈડ કરી રહ્યા છે। આની અંદર જીમ સિવાય આપણી સાથે સ્પોર્ટ ન્યુટ્રિશનિસ્ટ અને MBBS MD ડોક્ટર્સ આપણી સાથે કન્સલ્ટ છે, જેઓ તમારું બ્લડવર્ક જોશે, જેઓ તમારું ઇકો, ECG અને BMI રિપોર્ટ્સ સ્પેશિયલી બેસીને તમારી સાથે તમારી લાઈફસ્ટાઈલ વિશે ડિસ્કસ કરશે અને એ પ્રમાણે તમને આગળ કઈ રીતે લાઈફમાં આગળ વધવાનું છે, તમારી ડિઝીઝને કઈ રીતે ક્યોર કરવાની છે તેના પર કામ કરીશું। રાઈટ નાવ જે છે આપણા સમાજમાં અથવા ભરૂચમાં અથવા તો ગુજરાતમાં સૌથી વધારે ડિઝીઝની અંદર ડાયાબિટીસ છે। આમોદવા તિલક મેદાન ખાતે આવેલ વિરાય માતાજીના મંદિરે ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલું નવચંડી યજ્ઞ ચૈત્ર સુદ 8 સુધી યોજાયો હતો। વર્ષોથી આમોદના વિરાય માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિદ્વાન પંડિતો દ્વારા વિરાય માતાના મંદિરે નવચંડી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 6 દંપતીઓએ નવચંડી યજ્ઞમાં પૂજાવિધિનો લાભ લીધો હતો। સમગ્ર દિવસ દરમિયાન ભૂદેવો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી। ચૈત્રી એકમના રોજ શરૂ થયેલા નવચંડી યજ્ઞની ચૈત્ર સુદ 8 રોજ પૂર્ણાહુતિ થઈ હતી અને સાંજે 5 કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં બાબુભાઈ માચી દ્વારા શ્રી વિરાય માતાજીના મંદિરે વર્ષોથી નવચંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આમોદ ગામની અંદર તિલક મેદાન ખૂબ પ્રાચીન મંદિર 500 થી 700 વર્ષ જૂનું વિરાય માતાનું દેવસ્થાન અહીંયા આવેલું છે। ત્યાં નવચંડી યજ્ઞ 25 થી 27 વર્ષથી થાય છે ને ભંડારો પણ કરવામાં આવે છે। એમના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ હસ્તક આ બધો કાર્યક્રમ યોજવામાં આવેલ છે ને બધાનો સાથ સહકાર ને સંપૂર્ણ માતાજીની અસીમ કૃપાથી માતાજીના જવારા સ્થાપના અને દરેક કાર્ય ને દરેકની મનોકામના પૂર્ણ થાય એ હેતુથી આ કાર્ય યજ્ઞ કરવામાં આવે છે। જંબુસર તાલુકાના વાવલી ગામના મહેશભાઈ નટરભાઈ પટેલ દ્વારા ગામમાં ભાતીજી મહારાજ, બળિયાદેવ મહારાજના મંદિર બનાવવામાં આવેલ છે। ચાલુ વર્ષે પણ મહાકાળી માતાજી મંદિરનું નવનિર્માણ કરાયું અને વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરાયો હતો। ગઈકાલે રાત્રે માતાજીના ગરબા સહિત બીજા દિવસે સવારથી જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। માતાજીની શોભાયાત્રા DJના તાલે ભજનોની રમઝટ સાથે નીકળી હતી, જેમાં આદિવાસી નૃત્યએ સૌના મન મોહી લીધા હતા। ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી, જેમાં કુટીર હોમ, જલાધિવાસ, સ્વપ્ન
વિધિ ધાન્યાધિવાસ સહ્યાધિવાસ પિંડિકા સ્થાપન સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાઈ હતી, જેમાં 70 જેટલા જોડાઓએ ભાગ લીધો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામ અગ્રણીઓ ભાઈ બહેનો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેતનભાઈ ઠાકોરભાઈ પટેલ, આજે વાવલી ગામમાં એક અનેરો આનંદ છે. વાવલીમાં ભાઈ શ્રી મહેશભાઈ નટવરભાઈ પટેલ તરફથી આજે મહાકાળી માતાનું મંદિર નું નિર્માણ થયેલું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે. આવતીકાલે ગઈકાલે રાતના રાતે ગરબાનું આયોજન હતું, અત્યારે સવારે શોભાયાત્રા પતી અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચારથી અને વૈદિક મહારાજ તરફથી વિધિનું આયોજન ચાલુ છે. ને મહેશભાઈએ વાવલી ગામમાં અનેક મંદિરોનું નિર્માણ કરેલું છે, જેમ કે બાથુજીદાડાનું મંદિર, બરિયાદેવનું મંદિર, પછી અનેક મંદિરોનું નિર્માણ કર્યું છે અને આજે ચૈત્રી નવરાત્રિની સાતમના દિવસે આજે વાવલીમાં મહાકાળી માતાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે. તો મહેશભાઈ વાવલી ગામ માટે અનેક આવા મંદિરોનું નિર્માણ અને વાવલીની ઉન્નતિ માટે મહેશભાઈ પોતે ખડે પગે વાવલીના ગામના વિકાસ માટે એવો આગળ વધારેલા છે અને તેઓની એક અનેક એવી ભાવના છે કે વાવલીમાં દરેક મંદિર એમ કે કહેવાય ને કે એક વિશેષ રૂપ પર જંબુસર તાલુકાની અંદર જેમ વાવલીની અંદર એન્ટર થાવ ને એટલે મંદિરોની સિલસિલો, જે મંદિરોનો સિલસિલો આજે મહેશભાઈ આ ચાલુ રાખ્યો છે ને તેઓને ભગવાન અને મહાકાળી માતા એઓને એવી શક્તિ આપે ને આવો ને એવો ગામનો વિકાસ કરે એવા મહેશભાઈને આપણે બધા મહાકાળી માતાના ચરણોમાં પ્રાર્થના કરી. આજે ચૈત્ર નવરાત્રી પર્વ નિમિત્તે કૃષ્ણ સદા સહાયતી ગ્રુપ દ્વારા અયોધ્યા નગર સ્લમ વિસ્તારની દીકરીઓની ગ્રુપના સભ્યો દ્વારા પૂજા કરી અને એમણે શણગાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રી પર્વ નિમિત્તે કૃષ્ણ સદા સહાયતી ગ્રુપ દ્વારા અયોધ્યા નગર સ્લમ વિસ્તારની દીકરીઓની ગ્રુપના સભ્યો દ્વારા પૂજા કરી અને એમણે શણગાર વસ્તુઓ જેમ કે ચાંદલા, લિપસ્ટિક, નેલ પોલીસ, હાથરૂમાલની ભેટ આપવામાં આવી હતી. અંતે માતાજીની આરાધના કરી દીકરીઓને ગરબા રમાડવામાં આવ્યા હતા, જેમાં ગ્રુપના સભ્ય ગીતા પટેલ, પ્રતિક પ્રજાપતિ, વિપુલ પરમાર, રામશંકરભાઈ તથા દીપકભાઈ હાજર રહ્યા હતા. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વકૃત સ્પર્ધાનું આયોજન કરાયું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આગામી લોકસભાની ચૂંટણી માટે વધુમાં વધુ મતદાન થાય તથા યુવાઓમાં મતદાન અંગે ઉત્કંઠા જાગે તે હેતુસર યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આદર્શ ઉમેદવારના વિષય ઉપર વકૃત સ્પર્ધાનું આયોજન જન શિક્ષણ સંસ્થાના ભરૂચના નિયામક ઝ્યુનલ સૈયદના માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયું હતું, જેમાં તાલીમાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના વિચારો રસાળ શૈલીમાં રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેએસએસના અર્પિતા રાણા તથા જેડમ શેખે કર્યું હતું. સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે, જેનો લાભ લઈ અંકલેશ્વરની મહિલાએ ખાણીપીણીની વસ્તુઓ બનાવી પગભર થઈ અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે, ત્યારે હાલ મહિલાઓ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. તેવામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતા મનીષા જગુવાલાએ ખાણીપીણીની અવનવ્ય વસ્તુઓ બનાવી જીઆરડીસી વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર નજીકમાં માકી રસોઈ સ્ટોલ શરૂ કર્યો છે. મનીષા જગુવાલા છેલ્લા એક વર્ષથી ખાણીપીણીની અવનવ્ય વસ્તુઓ બનાવી રહ્યા છે. ગયા વર્ષે તેઓ કેનેડા ગયા હતા, જ્યાં વિવિધ શહેરોમાં વિદેશીઓને પોતાના હાથથી બનેલી ખાદ્ય સામગ્રીનો ચટકો કરાવ્યો હતો. એટલું જ નહીં, કેનેડામાં પણ તેઓને હોટલ અને રેસ્ટોરન્ટમાંથી રસોઈ બનાવવા માટેની ઓફર મળી હતી. ત્યારે તેઓને થયું કે આ જ વસ્તુ હું ભારતમાં બનાવું તો આર્થિક રીતે પગભર થઈ શકું છું, જેથી તેઓએ પ્રેરણા લઈ ભારત આવી માખી રસોઈ સ્ટોલ શરૂ કર્યો છે. માત્ર સમોસાથી શરૂઆત કરેલા માખી રસોઈ સ્ટોલમાં આજે તેઓ 30 થી વધુ ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. આ સિદ્ધિ બદલ તેઓએ પતિ, દીકરી અને પરિવાર સહિત માનવતા ગ્રાહકોનો સહકાર બદલ આભાર માન્યો હતો.
ઘણા બધા ટિફિનો બનાવીને આપ્યા. ઇવન મને હોટલો રેસ્ટોરન્ટમાંથી પણ વર્ક પરમિટની ઓફર આવી. ત્યાંથી મને ખરેખર એવું થયું કે મારે ઇન્ડિયા જઈને પણ કંઈક કામ કરવું જોઈએ. એનાથી ઇન્સ્પાયર થઈને ઇન્ડિયા આવીને મેં ઘરથી સમોસાથી શરૂઆત કરી. પછી લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો એટલે મેં ઘણી બધી આઈટમ બનાવવાનું શરૂ કર્યું. અને આજે ભગવાનની કૃપા અને લોકોના સાથ સહકારથી હું આ લેવલ પર પહોંચી ગઈ છું. હું સમોસામાં ઘણી બધી વેરાયટી બનાવું છું. પાલક રોટલા, પાલક થેપલા, ભાજી થેપલા, બિરયાની, ઘણી બધી આઈટમ મારું પોતાનું મેનુ કાર્ડ છે, એ પ્રમાણે હું બધું જ બનાવીને આપું છું ઓર્ડરથી. જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ સેક્રેટરી જીવરાજભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. શ્રી સદવિદ્યા મંડળ ભરૂચ સંચાલિત જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કોલેજમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક, એનસીએસસી, એનસીસી તથા રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું, જેમાં મંચ પર શ્રી સદવિદ્યા મંડળના સેક્રેટરી જીવરાજભાઈ પટેલ, કોલેજના આચાર્ય ડૉક્ટર એન બી પટેલ, સ્ટુડન્ટ કાઉન્સિલ ચેરમેન ડૉક્ટર બી બી ધીવર, જીમખાના ચેરમેન જયપાલસિંહ મોરી તથા ડૉક્ટર નરેન્દ્ર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં કોલેજના તમામ અધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વીજ સમસ્યાઓના મુદ્દે પાલિકા કોંગી સભ્યોને રજૂઆત. સમસ્યાઓનું નિવારણ નહીં થાય તો ચક્કા જામ અને ઘેરાવાની ચીમકી. નાહિયેર ખાડી પાસે કાર બ્રિજની પાળીમાં ઘૂસી જતા કારમાં સવાર બે ઇસમોના મોત. કારમાં આગળ બેઠેલ ડ્રાઈવર સહિત બેનું એરબેગ ખુલી જતા આ બાદ બચાવ. સાંસદ મનસુખભાઈ વસાવાની જંગ મિલકતમાં 2.28 લાખ અને સ્થાવરમાં 76.70 લાખનો વધારો. પદ્મિની જંગ મિલકત પણ 46.46 લાખ વધી. ભાજપના 2024ના ઉમેદવાર પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી અને 1 ઇનોવા કાર. ભરૂચના પોલીસનું જીઆરટીસી વિસ્તારોમાં મેગા કોમ્પિંગ. 22 ઇન્સ્પેક્ટર, 24 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 230 જેટલા પોલીસ કર્મીઓ કોમ્પિંગમાં જોડાયા. રહેણાંક, મજૂર કોલોની, ગોડાઉન, વેરહાઉસ સહિત વાહન ચેકિંગ. અંકલેશ્વરમાં રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.